ભેગી નાખો સરસ મજાનો બરાબર. અને બહુ કરવાનો કહેવાય ને કે આપણે કુટલા થઈ ગયા કમ્પ્લીટ એકદમ ગરમા ગરમ છે. જો અડાતા નહીં ફૂલ કર નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? તો રામ રામ જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરી છે. તો કહેવાય ને કે કામેથી બી અને કહેવાય ને કે આવીને કહેવાય ને કે નીંદર આવી જાય બરાબર. તે અત્યારે ઉઠીને સીધો તો આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો બરાબર. તો તમે ટાઇટલ થંબનેલમાં જોઈ લીધું આપણે શું બનાવવું હોય. આપણે તો નથી બનાવવા બરાબર, રાજુની મમ્મી બનાવવાની કહેવાય અમારા ગુજરાતી સ્ટાઇલમાં. કહેવાય ને કે આપણે ઘઉંના લોટના ગોર નાખેલા ગળ્યા કુડલા બનાવવા જો આર્યાને એવી રીતે બનાવી અને કેવા બને છે. બાકી તો કહેવાય ને આપણે બનાવે નથી બરાબર. અમારા માસી બનાવતા હતો નાનો હતો ત્યારે, તે પછી ના આજે આ ટ્રાય મારી. ચાલો વિડીયો એન્જોય કરો અને તમને સીધો બેક કેમેરો કરીને શું શું એમાં બધું નાખવાનું એડ કરવાનું આવે તમને દેખાડું. અને હાલો અત્યારે ટાઈમ થયો ખોટી કરવું નહીં. તો કહેવાય ને કે આમાં પાણી લઈ લીધું અને થોડો ગોળ પહેલાં થઈને ગોળને ઉગારવું પડે આવી રીતે. ભાંગી નાખો સરસ મજાનો બરાબર. અને ઉગારવાનો જો મિત્રો કહેવાય ને કે આપણે સરસ મજાનું કહેવાય ને કે ગોળ ઉગરી ગયું એ પાણી જો આમાં નાખવાનો છે આપણે ઘઉંનો લોટ પહેલાં તો. તો જો મિત્રો કહેવાય ને કે સરસ મજાનો આપણો લોટ કહેવાય ઢીલો થઈ ગયો. હજી આથી ઢીલો રાખવાનો થાય છે થોડો હજી કઠણ થોડો ઢીલો કરવો જોઈએ. જો મિત્રો કહેવાય ને કે આપણે કુડલાનો લોટ થઈ ગયો એકદમ કમ્પ્લીટ બરાબર. તો તમને દેખાડું જો મસ્ત બરાબર. હવે આને કહેવાય ને ચેડવાનું થયું બાકી. તો કરી દીધું સ્ટાર્ટ બરાબર. આપણે કુડલા તરવાનો જેના માટે આવી લીધું છે તેલ. આપણે લોટી ઉપર બરાબર સરસ મજાનું કહેવાય ને આપણે કુડલું થાય છે કમ્પ્લીટ એકદમ બરાબર. તેલમાં શેકાય છે કેવું ઉછળે.
કહેવાય ને કે આપણે કુટલા થઈ ગયા કમ્પ્લેટ, એકદમ ગરમા ગરમ છે. જો અડા તો નહીં, ફૂલ ગરમ છે. કેવા ગોળના હોય તમે જરાક કોમેન્ટ કરજો. અને ગોળ નાખેલા ગીડા છે બરોબર. અમારે જૈવીને રાજીને દો પાવ છે. જો આ રીતના કંઈ ભાઈ નહીં, જો મિત્રો કહેવાય ને કુડલા થઈ ગયા આપણે ગરમા ગરમ કમ્પ્લેટ, ફૂલ ગરમ છે બરોબર. તો હવે આને છે ને આપણે ખાવા બરોબર, ચા છે ફૂલ ગરમ છે બરોબર. એવી બહુ મસ્ત બને બરોબર. અને એમાં જૈવીને દાદીને ડો પાવ છે નહીં તાર ખાવા જેવી જોવી તો રિયાણ હોય. બહુ મસ્ત બન્યા ગોળ નાખેલા આપણા પુડલા બરોબર. અને તમને ગમે તો લાઈક છે ને, જે પણ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરજો કે એવા પુડલા બન્યા બરોબર. અને બાકી તો જો આજના વિડીયોમાં આવું હતું, આજના વિડીયોમાં આપણે બીજું લાંબુ કાંઈ દેખાડશું નહીં બરોબર. અને ચાલો આજનો આ રેસીપીનો વિડીયો આપણે કરી કમ્પ્લીટ. મળીએ એક નવા બ્લોગમાં નવી વાતો સાથે. તો બાય બાય, જય માતાજી.